नमस्कार दोस्तों, आज आपणे वात करीशुं गुजराती इंडस्ट्रीना एक जमानाना महानायक हितेन कुमार विशे। हितेन कुमार 1900ના દાયકાના એક મહાન કલાકાર રહી ચૂક્યા છે। તેમની ફિલ્મોએ તો આખા ગુજરાતભરમાં રાજ કર્યું છે। લોકો હાલમાં પણ તેમની ફિલ્મોને ખૂબ જ ઉત્સુકતાથી જુએ છે। ત્યારબાદ આપણે તેમના જીવન અને કારકિર્દી વિશે વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિતેન કુમારે ઊંચી મેળીના ઊંચા મોલ નામની ગુજરાતી ફિલ્મથી તેમનું ડેબ્યુ કર્યું હતું। આ ફિલ્મ તેમની ડેબ્યુ ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મમાં તેઓ લીડ રોલમાં ન હતા। તેઓ આ ફિલ્મમાં એક નેગેટિવ રોલ કર્યો હતો અને તે પછીની બીજી ફિલ્મમાં તેઓ લીડ રોલમાં રહ્યા હતા અને તે પછીની બધી જ ફિલ્મો તેઓએ લીડ રોલમાં કરી હતી। ત્યારબાદ તેમની એક ફિલ્મ આવી હતી, દેશરે જોયા દાદા પરદેશ જોયા। આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી। આ ફિલ્મ એ તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો। આ ફિલ્મ એટલી બધી સુપરહિટ રહી હતી કે હિતેન કુમારે રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયા હતા। આ ફિલ્મમાં હિતેન કુમાર અને રોમા માણેકની જોડી એવી જામી કે તેમની આ જોડી આજ પણ લોકોમાં વખણાય છે। ત્યારબાદ આ જોડીએ પાંદડું લીલું, રંગ રાતો, મોતી ચોકરે, સપના દીઠા, ચૂંદડી ઓઢાડો રાજ જેવી ઘણી બધી ફિલ્મો સાથે કરી। ત્યારબાદ 2000ની સાલમાં તેઓએ ડિગ્રી મારી વહાલનો દરિયો, દલડું ચોરાયું ધીરે ધીરે, દુખડું હારોમાં દશામાં, પ્રીત ઝૂકે નહીં, સાથ છૂટે નહીં, એકવાર પિયુને મળવા આવજો, મોટા ઘરની વહુ, ઊંચી મેળીના ઊંચા મોલ, મૈયરમાં મરડું નથી લાગતું જેવી બીજી ઘણી બધી સુપરહિટ ફિલ્મો તેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી છે। ત્યારબાદ તેઓએ 2014 અને 2015માં એક શોમાં એન્કર તરીકે કામ કર્યું, જે શોનું નામ હતું ફાઇટ અગેન્સ્ટ ક્રાઇમ। ત્યારબાદ તેમની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો 1989માં તેઓએ લગ્ન કર્યા હતા। તેઓના પત્નીનું નામ સનોબા છે। હિતેન કુમાર તેમની ફેમિલી સાથે હાલમાં મુંબઈમાં જ રહે છે। થોડાક વર્ષોથી તેઓએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને છોડી દીધી હોય એવું લાગી રહ્યું છે, પરંતુ તેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જેટલું પણ આપ્યું છે, જેટલી પણ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારી છે એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે। ગુજરાતમાં હાલમાં પણ હિતેન કુમારની ચાહકોની સંખ્યા ખૂબ જ વધારે છે। તો દોસ્તો, કંઈક આવી રહી હિતેન કુમાર જેવા મહાનાયકની કારકિર્દી અને જીવનશૈલીની વાતો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો।